સુરતમાં ફરી એકવાર કોરોના વાયરસે જબરજસ્ત દસ્તક આપી દીધી છે. કોરોના વાયરસની ત્રીજી સંભવિત લહેરને જોતા સુરતના અઠવા ઝોન અને રાંદેર ઝોનમાં કોરોના કેસ વધી ગયા છે. સુરતના અઠવા ઝોન અને રાંદેર ઝોનમાં કેસો વધતા જ કોરોનાએ બે વર્ષ પહેલાનો ઇતિહાસ જાણે ફરી દોહરાવ્યો હોય તેવું પણ દેખાઈ આવે છે. પાલરોડના સુમેરુ સિલ્વર લિફ્ટમાં એપાર્ટમેન્ટમાં 10-14 વર્ષીય 3 બાળક સહિત 5 કેસ છેલ્લા અઠવાડિયામાં પોઝિટિવ નોંધાઈ ગયા. એપાર્ટમેન્ટને સીલ કરાયો છે. કેસ વધતા એપાર્ટમેન્ટમાં 47 રહીશો જે 4 દિવસમાં જ રસી લઈ લીધી છે. રહીશો અને બાળકોના ટેસ્ટ કરાતા 77ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ બાળકો ઓનલાઈન ભણે છે, પરંતુ સોસાયટીના ગણેશોત્સવમાં જમણવારમાં ભેગા થયા હતા. શનિવારના રોજ પ્રથમ બાળકનો કેસ નોંધાઈ ગયા બાદ બીજો કેસ પણ પોઝિટિવ આવ્યો. એક બાળકનો આરટીપીસીઆર પોઝિટિવ આવતા ધન્વંતરી રથ મૂકી ટેસ્ટિંગ કરાયું. એપાર્ટમેન્ટમાં 5 કેસ પોઝિટિવ આવતા એપાર્ટમેન્ટની એ અને બી બંને વિંગને ક્લસ્ટર જાહેર કરી સીલ કરાઈ ગઈ. 242 લોકોને ક્વોરન્ટીન રહેવા માટે સૂચના પણ અપાઈ. રાંદેરના આરોગ્ય વિભાગની સર્વેલન્સ ટીમ કરેલી તપાસમાં બાળકો ઓનલાઈન ભણે છે અને શાળા નથી જતા, પરંતુ ગણેશોત્સવમાં જમણવારમાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા જેની હિસ્ટ્રી મળી છે. ઉપરાંત આ બિલ્ડિંગના એક વ્યક્તિના મૃત્યુ સમયે મુંબઈ ખાતે કેટલાક લોકો પણ આવ્યા હોય ત્યારે કોરોના કેસ પોઝિટિવ થયા હોવાની આશંકાઓ છે. એક સાથે 5 કેસ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા આખી સોસાયટી કોરોના ટેસ્ટિંગ કરાઈ ગઈ છે, ત્યારે બિલ્ડિંગને ક્લસ્ટર ઝોન પણ જાહેર કરાયું છે. સુરતના અઠવા ઝોનમાં બાદ રાંદેર ઝોનમાં પણ વધારો થઈ ગયો, જેને કારણે તંત્ર દોડતું થઈ ગયું. નોંધનીય છે કે તાજેતરમાં પીપલોદ વિસ્તારમાં એક પરિવારના સભ્યો કોરોનાની ઝપટે ચડ્યા. પાલ વિસ્તારમાં આવેલા સિલ્વર લિફ્ટ કેમ્પસમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. બંને ઝોનમાં ફરીથી કેસો વધતા તંત્ર હવે અલર્ટ થયું છે. અત્યારે આપણે આજે સ્પોટ પર ઉભા છે સુમારી સિલ્વર લૂપ છે, જે પાલ વિસ્તારમાં આવેલું છે. અહીંયા છેલ્લા અઠવાડિયામાંથી જુદા જુદા કેસો મળી આવેલા છે. એ બિલ્ડિંગમાં 8 કેસ છે, બી બિલ્ડિંગમાં 1 કેસ છે, એટલે કુલ 9 કેસ છે. તમામ જે કેસો છે તે બધા હોમ આઇસોલેશનમાં છે. અને લોકોને મારી વિનંતી છે કે કોરોના ગયો નથી, તહેવારો એમાં બી સાવધાની રીતે એ લોકો ભાગ લે, અને જ્યાં બી જાય ત્યાં હજુ માસ્ક, સેનિટાઇઝેશન, આઇસોલેશન એનો પૂરેપૂરો ઉપયોગ કરે. બરાબર છે, એ લોકો કાળજી નહીં રાખે તો કેસ આવવાની સંભાવના છે. મારી લોકોને, પ્રજાને વિનંતી છે કે હજુ કોરોનાનું પાલન કરે અને ગાઈડલાઇનનું અને પૂરેપૂરું સાવચેતી રહે. શું નામ છે આપશે? જતીન દેસાઈ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.